ભરૂચમાં નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભેગા થઈ ભારે સૂત્રોચ્યારો કર્યા હતા. સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સરકારી તમામ કચેરીઓમાં તબક્કાવાર રીતે ફિક્સ પગાર પર કર્મચારીઓને લેવાની શરૂઆત કરી છે, જેના કારણે કર્મચારીઓને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કરાર આધારિત કર્મચારીઓ પાસેથી કાયમી કર્મચારીઓ જેટલું જ અને ઘણી વખત તેમના કરતાં પણ વધારે કામ લેવામાં આવે છે, જેના કારણે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થઈ રહ્યાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સરકારની શોષણ નીતિનો ભોગ નેશનલ હેલ્થ મિશન વિભાગના રાજ્યની હોસ્પિટલો, આરોગ્ય વિભાગની કચેરીઓ અને ફિલ્ડ લેવલના કર્મચારીઓ બની રહ્યા છે. 28 મે 2018 રોજ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓનો પગાર વધારો કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ થયું નથી. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ વિનોદભાઈ પંડ્યા અને મંત્રી જનકભાઈ પટેલે 4 સપ્ટેમ્બર 2018 સુધીમાં સુધારેલો પગાર વધારો જાહેર નહીં કરાય તો આક્રમક આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમ છતાંય સરકાર દ્વારા તેમની માંગના અનુસંધાનમાં કોઈ કાર્યવાહી નહીં કરતા આજે મંગળવારે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ સરકારની શોષણયુક્ત નીતિનો વિરોધ કર્યો હતો, તેમજ જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપી હતી. હું ડોક્ટર રેશ્મા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર, તાલુકા અંકલેશ્વર. આજરોજ અમે ભરૂચના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના તથા સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં આયુષ મેડિકલ ઓફિસર શ્રી, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન્સ, કોમ્પ્યુટર ઓપરેટર્સ, ડેટા મેનેજર્સ, ડેટા ઓપરેટર્સ, ફાર્માસિસ્ટ જેવી વિવિધ કેડરના કર્મચારીઓ આજરોજ અહીંયા અમારી માંગણીના સંદર્ભે ઉપસ્થિત રહ્યા છીએ. અને આ માંગણી અન્વયે અમે માનનીય DDO મેડમ શ્રી, CDHO સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબ શ્રીને પણ અમારું આવેદનપત્ર આપેલ છે. ગત મે મહિનાની અંદરમાં અમારો જે સેલરી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવેલો રાજ્ય સરકાર તરફથી, પરંતુ તેમાં થોડી વિસંગતતા જણાતા આ વિસંગતતાના અન્વયે અમે રજૂઆત કરેલી ત્યારે રાજ્ય સરકાર દ્વારા એવી અમને બાંહેધરી આપવામાં આવી હતી કે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનું નિવેદન તથા એક કમિટીની રચના કરી અને જે સેલરી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે એ અમે 15 દિવસમાં આપ સૌને આપીશું. પરંતુ આજ દિન સુધી અમને એ અમારો જે સેલરી ઇન્ક્રીમેન્ટનો રિવાઇઝ પરિપત્ર હજી પણ મળ્યો નથી. તો એના સંદર્ભે અમે લોકો જે વિવિધ કેડરના કર્મચારીઓ છે અમે સૌ સંપૂર્ણ નિષ્ઠાથી અમારું કાર્ય બજાવીએ છીએ. અમે છેલ્લા 13 વર્ષથી પણ વધુ સમયથી સિસ્ટમની અંદરમાં કર્તવ્ય નિષ્ઠાથી કામ કરી રહ્યા છીએ. તો અમારી આ કર્તવ્ય નિષ્ઠાને ધ્યાન રાખી અને અમને ઉચિત ન્યાય મળે એવી માનનીય અધિકારી શ્રી સમક્ષ તથા વિભાગ તરફથી અમારી માંગણી છે. તો એને માંગણીને ધ્યાનમાં આપી અને અમને સત્વરે નિર્ણય આપવામાં આવે એવો અમારું ડિમાન્ડ છે. અને જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અત્યારે અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યા છીએ.